देश के स्मार्ट सिटी रैंकिंग में वडोदरा शहर छठे नंबर से 20वें क्रमांक पर चले जाने के अंतर्गत विरोध पक्ष की नेता अमीर रावत ने बिन आयोजन कार्य को जिम्मेदार ठहराया था। देश के 100 स्मार्ट सिटी के रैंकिंग घोषित किए गए, जिसमें वडोदरा स्मार्ट सिटी रैंकिंग में वडोदरा एक ही वर्ष में छठे नंबर से 20वें नंबर पर फेंका गया है। तो वहीं इस संदर्भ में वडोदरा की विपक्ष नेता वैसी अमीर रावत ने वडोदरा म्युनिसिपल कॉरपोरेशन के बिन आयोजन बिना की कामगिरी को जिम्मेदार ठहराया था। शहर में जगह जगह खोदे गए गड्ढे, गंदगी, पानी की 12 महीने यथावत रहती समस्या सहित कई समस्या और परेशानी को रैंक काफी कम होने के लिए जिम्मेदार ठहराया था। वडोदरा शहर का विकास काफी अटक गया है, ऐसे में वडोदरा शहर को स्मार्ट सिटी रैंकिंग पर 20वां नंबर प्राप्त हुआ है। तो वहीं सूरत प्रथम स्थान और अहमदाबाद चौथे स्थान पर रहा है, जहां वडोदरा टॉप 10 में था जो अब काफी पीछे हो चुका है। जहां विपक्ष नेता वैसी अमीर रावत ने वडोदरा म्युनिसिपल कॉरपोरेशन के कहे जाते स्मार्ट और विकासलक्षी कामगिरी पर प्रहार किए थे। स्मार्ट सिटी प्रोजेक्ट જ્યારથી લોન્ચ થયો એ ઇન્ટરનલી સિટીઝ વચ્ચે પ્રોજેક્ટ્સ માટે કોમ્પિટિટિવ એના પ્રપોઝલથી લઈને દરેક વસ્તુ કોમ્પિટિટિવ સ્પિરિટમાં કામ કરવાનું હતું, એટલે એનો કોમ્પિટિશન એનો ભાગ છે ને, એટલે રેન્કિંગ દર વખતે આપે છે। જે રીતના રિપોર્ટ્સ કોર્પોરેશન આપે છે, મેં સપ્ટેમ્બર 2020 ના રિપોર્ટ જોયા હતા, એમાં તદ્દન જે કન્વર્જન્સના પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે એ કન્વર્જન્સના પ્રોજેક્ટ્સમાંથી અડધા પ્રોજેક્ટ્સ તો થાય એવા નથી, એવા પ્રોજેક્ટ્સ એમાં હાઇલાઇટ કરવામાં આવ્યા છે। એરિયા બેઝ ડેવલપમેન્ટમાં જે પ્રોજેક્ટ કયા છે એમાંથી ફક્ત 3 પ્રોજેક્ટ અમલમાં આવ્યા છે, 3 રોડ અને 1 જનમહેલ, ભ્રષ્ટાચારી જનમહેલ પ્રોજેક્ટ। એરિયા બેઝ ડેવલપમેન્ટમાં કોઈ બી પ્રોજેક્ટ કરવામાં આવ્યા નથી। જો હકીકતમાં સાચો રિપોર્ટ સરકારમાં જાય તો 20મો નહીં પણ 100મો ક્રમ, 31મો આપણો 100મો ક્રમ હોય, એટલે એ રીતનું કામગીરી અત્યારે બરોડા શહેરમાં સ્માર્ટ સિટીની અંતર્ગત થઈ છે। સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ શું છે એ નાગરિકોને આપના મારફત સમજાવવા માંગુ છું। બરોડા શહેરનો 8 સ્ક્વેર કિલોમીટર સ્ટેશન અકોટા વિસ્તારનો નાનો ભાગ છે, એને સ્માર્ટ સિટી અંદર આવરી લેવામાં આવેલો। એમાં તમામ સુવિધા, 24/7 પાણીની સુવિધા, અંડરગ્રાઉન્ડ કેબલિંગ, ત્યાંના સ્માર્ટ રોડ, ત્યાં ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, ત્યાં ઇલેક્ટ્રિક વાહનો, આ તમામ ફેસિલિટી જે આઈડેન્ટિફાઈ કરીને 19 પ્રોજેક્ટ હતા એ ત્યાં કરવાના હતા, બાઇસાઇકલિંગ ને બધું જ। એમાંથી અત્યારે કોઈ બી પ્રોજેક્ટ અમલમાં આવ્યા નથી, ફક્ત 3 રોડ કરવામાં આવ્યા છે। 11 રોડ સ્માર્ટ સિટીના એરિયામાં મંજૂર કરેલા, એમાંથી 3 ને બાકીના રોડના પૈસા 120 કરોડ બીજે ઠેકાણે ડાયવર્ટ કરી દીધા। ટૂંકમાં સ્માર્ટ સિટી અંતર્ગત જે પોકેટ ડેવલપ કરવાનો હતો એમાં તો કંઈ થયું જ નથી, તો દેર ઇઝ નો પાયલટ પ્રોજેક્ટ। એટલે આમ જોઈએ તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અત્યારે એનો સમયમર્યાદા બી પૂર્ણ થવા આવી છે, તો આ પ્રોજેક્ટ એબ્સોલ્યુટલી ફ્લોપ અને ફેલ કહેવાય, અને જો અમે સાચી માહિતી કેન્દ્ર સરકારમાં લખશું તો કદાચ અહીંયાથી પ્રોજેક્ટ વિડ્રો કરી લે એવી નોબત આવે। મેમ, આપણે યુનાઇટેડ નેશન્સમાં પણ કામ કરેલું છે અને સ્માર્ટ સિટી અને